नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારોની શરૂઆત ખેડૂતો માટે માઠા સમાચારને લઈને। એપ્રિલના અંત સુધી હજી માવઠું પીછો નહીં છોડે। એક તરફ હીટવેવની આગાહી છે તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। હવામાન વિભાગના મતે 26-27 એપ્રિલ કમોસમી વરસાદની શક્યતા છે। ખાસ કરીને આ બે દિવસમાં ગાજવીજ 40 કિલોમીટરની ઝડપે તેજ પવન સાથે માવઠું થઈ શકે છે, એટલે કે બે દિવસ થંડર સ્ટ્રોમ સાથે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના મતે 26 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે અને 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની સંભાવના છે। જ્યારે 27 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે અને 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની સંભાવના છે। રાજ્યમાં વિશિષ્ટ વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉનાળાની શરૂઆતથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। હજી એપ્રિલના એન્ડમાં પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ તરફ કચ્છ જિલ્લામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભુજના માધાપર, માનકુવા વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો હતો। બે દિવસ ઘરથી બહાર નીકળો તો ખૂબ જ ધ્યાન રાખજો, ગરમી તાપમાન બતાવી રહી છે। બે દિવસ ખૂબ જ ધ્યાન રાખજો, બપોરના સમયે ઘરથી બહાર નીકળતા પહેલા 100 વાર વિચારજો। રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરાઈ છે। રાજ્યમાં પશ્ચિમ, ઉત્તર અને પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે અને બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યું છે। રાજ્યમાં ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને બપોર થતાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 3-4 દિવસમાં મહત્તમ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે છે, જ્યારે મહત્તમ તાપમાનમાં 41-43 ડિગ્રી પહોંચી જવાનું અનુમાન કરવામાં આવ્યું છે। આ સાથે કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 23 અને 24 એપ્રિલે કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ ક્યારેક કલર કોડથી એલર્ટ આપે છે, રંગોથી હવામાન વિભાગ વરસાદ ગરમીની ચેતવણી આપે છે। હવામાન વિભાગ 4 રંગમાં એલર્ટ કરે છે, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ, જેમાં ગ્રીન એલર્ટનો અર્થ કોઈ ખતરો નથી તેવો થાય છે, જ્યારે યલો એલર્ટનો અર્થ સંકટ પ્રત્યે સચેત રહેજો। યલો એલર્ટ જસ્ટ વોચનું સિગ્નલ છે અને લોકોને સચેત રહેવા નિર્દેશ કરે છે, જ્યારે ઓરેન્જ એલર્ટ ખતરાની પૂર્ણ સંભાવના બતાવે છે। સ્થિતિ જેમ ખરાબ થતી જાય તેમ યલોથી અપડેટ કરીને ઓરેન્જ એલર્ટ અપાય છે, જ્યારે રેડ એલર્ટ ખતરનાકની નિશાની છે અને નુકસાનીની સંભાવના બતાવે છે। હીટવેવની સ્થિતિમાં 1-4 વાગ્યા સુધી કામ કરવા, ઘરની બહાર ન નીકળવું જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે। આ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, જેથી કરીને શરીર ડિહાઈડ્રેટ ન થાય। આગોકતી ગરમી તેમાં પણ બપોરના સમયે તો સ્થિતિ અસહ્ય બને છે, તેથી જ હવે ટ્રાફિક વિભાગે એક નિર્ણય કર્યો છે। આકાશમાંથી આગોકતી ગરમી, બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ થઈ જાય છે, પરંતુ આજ આકરા બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર લાંબો સમય સુધી ઉભા રહેવું પડે છે। અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ અનેક ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। બપોરના સમયે લોકોને ટ્રાફિક સિગ્નલે ઉભા ન રહેવું પડે તે માટે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરમાં મોટાભાગે બપોરના સમયે રસ્તા સુમસામ રહેતા હોય છે, ટ્રાફિકની સમસ્યા પણ નથી રહેતી, જેને લઈને આ નિર્ણય કરાયો। આ અગાઉ અમદાવાદ ટ્રાફિક વિભાગે પણ ટ્રાફિક જંકશન પર સિગ્નલ ટાઈમ ઘટાડ્યો હતો, જેમાં બપોરના 12:30-4 સુધી 125 પોઈન્ટ પર સિગ્નલ બંધ કરવાનો નિર્ણય કરાયો, જ્યારે 58 પોઈન્ટ પર બપોરના સમયે 20-25 સેકન્ડ ઘટાડાઈ હતી। તો વળી શ્રમિકોના સ્વાસ્થ્ય માટે શ્રમ અને રોજગાર વિભાગે પણ જાહેરાત કરી હતી, જેમાં બપોરે 1-4 સુધી શ્રમિકોને વિશ્રામનો સમય ફાળવવાની જાહેરાત કરાઈ હતી। આકાશ